ભાઈ, તો કઈક આ રીતે બને છે ઉંબાડિયું. વારે વાર જે લોકો સુરતના છે એ લોકોને તો લગભગ ખ્યાલ જ હશે, કારણ કે સુરતમાં તો રેગ્યુલર શિયાળામાં આખો શિયાળો તમને આ વસ્તુ મળશે. પણ અમદાવાદથી જે લોકો જોઈ રહ્યા છે, બરોડાથી જે લોકો જોઈ રહ્યા છે, એ લોકોને રેરલી ક્યાંક મળશે. અને ઘણા લોકો તો અમદાવાદથી સ્પેશિયલ સુરત જાય છે આ બધી વસ્તુ ખાવા માટે. વલસાડ ને સુરત, સુરતમાં પણ મળે છે કદાચ બે ત્રણ જગ્યાએ. શેની ચટણી હોય છે? આદુ, લસણ, આંબા, રસ, લીલી, આ મસાલો. ઉંબાડિયું નો મસાલો કેવાય, ઉંબાડિયું ની ચટણી કેવાય, શું કેવાય? ના, ઉંબાડિયા નો મસાલો. ઉંબાડિયા નો મસાલો, ચટણી તો બની ગઈ છે. અચ્છા, ચટણી અલગ. ઉંબાડિયું છે ભાઈ, દક્ષિણ ગુજરાત ની એક આઈટમ કેવાય. આ શિયાળામાં બનતી વસ્તુ છે. શિયાળામાં બને? શિયાળામાં. અચ્છા, એક વનસ્પતિ છે તેવું કેતો જ બની શકે. કઈ વનસ્પતિ નું નામ કે કઈ? કલાર છે. કલાર આ વખતે 10 દિવસ સુધી લગભગ અમદાવાદ થી કોઈને વલસાડ કે સુરત નહીં જવું પડે, કારણ કે અમદાવાદ માં જ આપણને આ દેશી શિયાળાની વસ્તુ ઉંબાડિયું મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. 10 દિવસ માટે છે. કઈ જગ્યાએ આવેલા છે, કયું લોકેશન છે, શું ટાઈમ છે, બધી જ વસ્તુ તમને ડિટેલ્સમાં જણાવશું. વિડીયોને અંત સુધી જોજો અને સારો લાગે તો લાઈક કરજો. કમેન્ટમાં એ જરૂર કહેજો કે આ વિડીયો તમે અમદાવાદથી જોઈ રહ્યા છો, બરોડાથી જોઈ રહ્યા છો, સુરતથી જોઈ રહ્યા છો, અને શું ઉંબાડિયું તમે ખાધેલું છે કે નહીં. જો આવી ગયું લીંબુ, આ બધી વસ્તુમાં ઉપરથી જ મસાલો હોય છે, અને બટેટા છે ને એમાં મસાલો પડવાનો હોય છે. અચ્છા, 4 કટકા એના કરી અને પછી અંદર મસાલો ભરવાનો હોય છે. રવૈયા ભરીએ છે તેમ ભરવાનું હોય છે. રવૈયા ભરતા હોય એમ. અચ્છા, આ રીતનું કઈક બટાટામાં મસાલો ભરવાનો હોય છે. પ્રોપર ટેસ્ટ આવે ને એટલે પછી. તમે પણ જો ઉંબાડિયું ખાધું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો, અને કઈ જગ્યાએ ખાધું છે એ ખાસ કહેજો, એટલે કદાચ જો આ 10 દિવસ પછી પણ તમારે કોઈને ખાવું હોય તો કોમેન્ટમાંથી પણ તમને એની ડિટેલ્સ મળી જાય. અને બીજા કોઈએ જો કોમેન્ટમાં કીધેલું હોય તો પછી એ તમે જોઈ શકશો. ફેમિલી સાથે તમે કરો છો કે બધા અલગ અલગ લોકો અલગ અલગ જગ્યાએ થી કઈ રીતના હોય છે? આમાં ના, અમે આ ફેમિલી સાથે જ મારી શોપ પણ છે ત્યાં મહુવા તાલુકામાં. મહુવામાં? સુરત જિલ્લો મહુવા તાલુકો. હા, ત્યાં શોપ પણ છે. હા, શોપ પણ છે. અચ્છા, તો શિયાળાના 3 મહિના 4 મહિના એ ચાલુ હોય છે? 4 મહિના કન્ટિન્યુ ચાલુ છે. અચ્છા, આ રીતના બટેટા ભરાય છે ત્યાં પણ? આજ બધું સેટઅપ આ રીતના? અચ્છા, માટીના વાસણમાં બનાવે એના પણ ફોન આવે. માટલામાં બનાવે? હા, માટલામાં બનાવો. બાકી પ્રોસેસ આપણે જોશું જ આજે. આજે કલર કયો છો? યાદ? હા, યાદ છે. અચ્છા, આ બાજુ તો નથી મળતો. હા, આ બાજુ નથી મળતી. ત્યાંથી લઈને આવ્યા છે. એને કારણે લગભગ અમદાવાદમાં લગભગ કોઈ જગ્યાએ ના જોવા મળે આ વસ્તુ. જે લોકોને આવડતું હોય ને એ જ લોકોને આવડે, એવું નથી કે ભાઈ કોઈ પણ જણા આ વસ્તુ બનાવી શકે. અચ્છા, તો આ બધી જે પણ વસ્તુ આપણે બનાવેલી હતી, સ્ટફ કરેલી હતી મસાલા ને બધું સાથે, એને આ રીતે આમાં અંદર ભરવામાં આવે છે.
દબાવીને જ ભરી દેવા. જરો ટીકરા ઉપર છે ને. એક માટલામાં લગભગ કેટલું શાક ભરાતું હશે? 7-8 કિલો ભરે. 7-8 કિલો ભરે છે. પછી 5 કિલો જેવું જ નહીં ભરે, 5-6 કિલો સોસાઈ જાય ને. હા અચ્છા, 5-6 કિલો ઉબાળ્યું ટૂંકમાં બની જાય. હા તો હજી ભરવાની પ્રોસેસ છે આખું. જે રીતના ગરમ કરવામાં આવે છે ને ભાઈ, એ પ્રોસેસ તો આખી અલગ જ લેવલ ઉપર હોય છે. એ ખાસ જોવાની છે. અને આ બધું શાક અંદર ભરાઈ ગયા પછી ફરીથી આ વનસ્પતિ એની ઉપર રાખવાની હોય છે. રીંગણ પણ ન ખાય, રીંગણ ઘરે ખાવું હોય તો. તમારું માપ એટલું પરફેક્ટ છે કે જેટલું બનાવ્યું હતું ને એ બેઠે બેઠું આખું માટલું ભરાઈ ગયું. ખૂબ માટલા ભર્યા છે અત્યાર સુધીમાં. પછી કેટલા વર્ષથી, કેટલા ટાઈમથી ચાલુ કરેલું હશે? 8 વર્ષ ઉપર થયા હશે. 8 વર્ષ ઉપર કહ્યું નહીં, કહ્યું લગભગ 8 વર્ષથી બેન કન્ટિન્યુ. રીટાબેન નામ કીધું ને? હા રીટાબેન. 8 વર્ષથી કન્ટિન્યુ બનાવે છે અને સુરતમાં સરસ મેળો કરેલો હતો, એમાં એવોર્ડ પણ મળેલો છે. આ છે ઉબાડિયું, વલસાડ સુરત સાઈડનું ફેમસ ઉબાડિયું, સ્પેશિયલી શિયાળાની વાનગી. માટલું ફૂટી જાય તો પણ નહીં થાય, તડ પડી જાય તો પણ નહીં થાય. અચ્છા, તો પછી શાક બધું બગડી જાય કે પછી? ના બગડે નહીં, વાર લાગે. વાર લાગે વધારે, હવા નીકળી જાય ને બધી. હા એમ નીકળી જાય, હવાથી જ થાય છે. હવે કઈ નહીં થાય, આમાં આ થઈ ગયું પેક. બરાબર, એકદમ પેક થઈ ગયું. હવે જોઈએ એ પ્રોસેસ કે ભાઈ કઈ રીતે. અચ્છા, આ રીતના પેક કરવામાં આવે છે. ભાઈ તો આ ઉબાડ્યું જે આપણે પેક કર્યું હમણાં બતાવ્યું, એનું આ રીતે કંઈક સેટઅપ કરવાનું હોય છે. અને મૂકવાનું આ થઈ જાય એટલે અંદરનું થઈ જાય. અચ્છા, આ થઈ ગયું એટલે અંદરનું થઈ ગયું. વાહ વાહ, જો ભાઈ આમ જુગાડ હોય. ચારેય તરફ છાણા રાખી અને આને સળગાવવાનું હોય છે. અચ્છા, આ સળગવાનું થઈ ગયું ચાલુ. એક માટલું બનાવવાની પાછળ આટલી મહેનત હોય છે ભાઈ. તૈયાર થયેલું ઉબાળ્યું પણ તમને બતાવશું, કઈ જગ્યા છે, કેટલો પ્રાઇસ છે, બધી જ વસ્તુ તમને બતાવશું. અમદાવાદના લોકો માટે સ્પેશિયલ છે તો અમદાવાદના ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. જે ઉબાળ્યું બનીને રેડી થાય છે ને, જે કંઈક આવું રહે છે, આ રીતના રહે છે. આ બધી જે પણ વસ્તુ સરસ રીતે અંદર સ્ટોક કરેલી હતી અને મસાલો ચડાવેલી હતી, આ રીતના બહાર આવે છે. અને જે પણ ઓલી વનસ્પતિ છે જે ગરમ કરવા માટે સ્પેશિયલ રાખેલી હોય છે, એ સાઈડમાં કરી અને ઉબાળ્યું તૈયાર થાય છે. તો આપણે એક પ્લેટ શું ભાવની હોય છે? એક પ્લેટ 250 ગ્રામ 100 રૂપિયાની મળે છે. 250 ગ્રામ અને 100 રૂપિયાની. અચ્છા, પાપડી ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જાય એક ડીશ માં. આવી ગઈ પાપડી. મસાલાવાળી છાસ હોય છે ઉબાડિયુમાં. તમે જોશો કે હરેક વસ્તુ એક એક બે બે તો આવી જ જાય છે, એટલે તમારે કેવું નહીં પડે કે આ વસ્તુ આટલી નાખો, આ વસ્તુ આટલી નાખો. બરાબર. હવે ઉબાડિયું જે આ પ્લેટ છે 250 ગ્રામ અને 100 રૂપિયાની રહે છે, અને તમારે છાસ પીવી સાથે તો 20 રૂપિયાની છાસ રહે છે. અને સાથે અમે તમને જે લીલી ચટણી બતાવી, આ લીલી ચટણી આ રીતનું હોય છે. હવે જે લોકો સુરત ને વલસાડ ને એ સાઈડથી હોય એ લોકોને તો ખ્યાલ જ હશે, લગભગ અમદાવાદમાં
બહુ ઓછા લોકોને નહીં ખબર હોય, કારણ કે અત્યારે તો ફેમસ થઈ જ ગયું છે ગુજરાતમાં. તો જો તમારે પણ આ ખાવું હોય, હું તો ટેસ્ટ કરીને નહીં બતાવીશ, કારણ કે આમાં કાંદા લસણ છે ને, જે પ્રમાણે તમને ખબર છે આપણે કાંદા લસણ નથી ખાતા, તો તમે આવીને ટેસ્ટ જરૂર કરી શકો છો. તમે પાછળ જોવો છો બધા લોકો કન્ટિન્યુ લેતા રહે છે, અને સ્પેશિયલી અમદાવાદમાં આ વસ્તુ નવી છે, કારણ કે જે વનસ્પતિ જે કીધી એ વનસ્પતિ અમદાવાદની આસપાસ લગભગ નથી થતી. ક્યાંય થતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને જરૂર કહેજો. તો તમારે પણ જો આ ટ્રાય કરવું હોય તો હવે તમારે સુરત કે વલસાડ સુધી જવાની જરૂર નથી, તમને અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સરસ મેળો, જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલો છે, સરસ મજાનું આયોજન છે, જ્યાં તમને ઠેર ઠેર અલગ અલગ ગામની વસ્તુઓ, જે લેડીઝ બધી ઘરે બેસીને ધંધો કરે છે, ઘરે બેસીને જે લોકો બિઝનેસ કરે છે, એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી સારામાં સારી આપવામાં આવેલી છે ગુજરાત સરકાર દ્વારા. તો તમે 24 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી આ બધી વસ્તુને ટ્રાય કરી શકો છો, અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો. જો તમે અમદાવાદની બહારથી જોઈ રહ્યા હો તો અમદાવાદના મિત્ર સાથે ખાસ ને ખાસ શેર કરજો, તો આમનો પણ બિઝનેસ વધશે અને લોકોને નવી વસ્તુ એટલે કે ઉબાડિયું ટ્રાય કરવાની એક લાવો મળી જશે. અને જો વધારે સારું લાગે તો પછી તમે વલસાડ ને સુરત બાજુ જઈને એમનો જ્યાં સ્ટોલ છે ત્યાં પણ તમે ટ્રાય કરી શકો છો. તો બસ, વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો તમારા મિત્રો સાથે, અને વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી આવી અતરંગી પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.